नमस्कार विद्यार्थी मित्र, धोरण 5 विषय अंग्रेजी ग्रामर यूनिट 3 धीस एंड धैट ना एपिसोड 2 માં આજે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન નંબર 1 જે એપિસોડ 1 માં ચર્ચા કરતા હતા તેનો આજે આપણે આગળ અભ્યાસ કરવાનો છે. હવે એ આગળ અભ્યાસ શરૂઆત કરીએ તે પહેલા એક રિવિઝન તરીકે આપણે થોડું પ્રશ્ન નંબર 1 ને જોઈ લઈએ. ચિત્ર જુઓ અને ધીસ અને ધેટ નો ઉપયોગ કરી વાક્ય લખો. અગાઉના તાસમાં વિદ્યાર્થી મિત્રો આપણે 1 અને 2 ભણી ગયા હતા. પ્રશ્ન નંબર 1 અને 2 હવે મેં તમને એમાં કીધું તો આ લાઈનમાં આવશે તો ધીસ થી બનશે, આ લાઈનમાં આવશે તો ધેટ થી પ્રશ્ન વાક્ય બનાવવાના છે. હવે એ પહેલા મેં તમને ગયા વખતે સૂચના આપી હતી અને કીધું હતું કે પણ આ ચિત્ર પ્રમાણે આપણે આમાં લખીએ કે ભાઈ ધીસ ઇઝ અ બુક, પણ બુક છે એ તમે જોવો તો કે નજીક દેખાઈ રહી છે. ધીસનો નજીક દર્શાવવા ઉપયોગ થાય છે, ધેટનો દૂરની વસ્તુ કે વ્યક્તિ દર્શાવવા થાય. તો તમે બે ચિત્રોમાં જોશો પેન વાળું અને બુક વાળું, તો બુક છે નજીક દેખાય છે એટલે ત્યાં આપણે આ બુક છે એમ કેવું હોય તો ધીસ ઇઝ અ બુક, અને પેલી પેન છે એવું કેવું હોય બરાબર, તો ધેટ થોડુંક દૂર છે એટલા માટે. તો એ રીતે તમારે અહીંયા હું લખાવું અને પરીક્ષામાં ટેસ્ટમાં પૂછાય તો એ તમારે થોડીક બુદ્ધિ ક્ષમતા પ્રમાણે તમારે જોવાનું છે કે ભાઈ નજીક છે તો ધીસનો ઉપયોગ કરો. પછી આપણે જે આમાં જવાબ લખાવ્યો છે એ જ જવાબ પ્રમાણે તમે લખો તો આપણને ખોટું પડે તો એવું થઈ નહીં. એટલે થોડીક બુદ્ધિશક્તિનો પરીક્ષામાં ને એમાં પૂછાય ત્યારે અભ્યાસમાં ધ્યાન રાખજો. જો નજીક હોય તો ધીસનો ઉપયોગ કરવાનો, દૂર હોય તો ધેટનો ઉપયોગ કરવાનો છે. એવી રીતે આપણે ઓપ્શન પ્રશ્ન નંબર પહેલો બેટ છે તો ધીસ ઇઝ અ બેટ, તો આ સાઈડ છે બોલ છે તો ધેટ ઇઝ અ બોલ. હવે બીજો પ્રશ્ન છે મેંગો અને એપલ. મેંગો છે એ નજીક છે એટલે આપણે લખશું ધીસ ઇઝ અ મેંગો. પછી અહીંયા છે સફરજન છે, સફરજનને આપણે ઇંગ્લિશમાં એપલ કહીએ છીએ તો ધેટ ઇઝ એન એપલ. તો વિદ્યાર્થી મિત્રો આટલું છે એ આપણે અગાઉના તાસમાં ભણી ગયા હતા. હવે 3 નંબરથી આજે આપણે આગળ ભણવાનું છે એટલે દરેક વિદ્યાર્થીની ગ્રામરની પાઠ્યપુસ્તક તેમાં પેજ નંબર 15 ઉપરનો પ્રશ્ન નંબર 1નો પ્રશ્ન ક્રમાંક 3 છે એ ખુલ્લો હોવો જોઈએ. 3 નંબર ધીસથી અને ધેટથી આપણે વાક્ય ઉપયોગ કરીને વાક્ય બનાવવાના છે. તો હવે વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જોશો તો ક્લોક છે અને અહીંયા છે ફેન છે. હવે આપણે નક્કી કર્યું હતું કે આ સાઈડ હોય નજીક દર્શાવતો શબ્દ નજીકવાળી વસ્તુ હશે એટલે નજીકમાં આ ઘડિયાળ છે એવું આપણે કેવું હોય તો આ માટે શું કીધું હતું ધીસ. ધીસ સાથે હંમેશા શું આવશે ઇઝ, એમિઝારમાંથી બરાબર ટુ બીનું રૂપ જે છે ટુ બીના રૂપો એમિઝાર એમાંથી ઇઝ આવશે એટલે ધીસ ઇઝ. અને પછી ઘડિયાળ માટે કયો શબ્દ છે તો કે ક્લોક, તો ધીસ ઇઝ અ ક્લોક બરાબર, કારણ કે ક્લોકમાં એ આવશે. એ શું લેવા આવશે તો કે સી છે એ વ્યંજન છે માટે. પછી છે પહેલો પંખો છે એવું આપણે કેવું હોય તો પહેલા માટે ધેટ, પછી શું લખશું ઇઝ, અને પંખાને ઇંગ્લિશમાં શું કહેવાય ફેન એફ એ એન, તો ફેન અ ફેન ધેટ ઇઝ અ ફેન. તો આ રીતે તમારે લખવાનું છે. આગળ 4 નંબર અહીંયા છે ચેર છે બરાબર વિદ્યાર્થી મિત્રો, અને અહીંયા છે એ ટેબલ છે. હવે તો ચેર છે આ ખુરશી છે એવું મારે કેવું હોય તો આ માટે પહેલાં ધીસ ઇઝ ચેર, ધીસ ઇઝ અ ચેર. ચેર છે એમાં એ કેમ લાગ્યો તો કે ભાઈ આ સી છે, સી છે શું છે વ્યંજન છે એટલે ચેરમાં એ આવશે બરાબર. અને ટેબલ છે તો ધે પેલું ટેબલ છે એવું આપણે કેવું હોય બરાબર, તો ધેટ ઇઝ અ ટેબલ. તો આ રીતે તમને હવે ખબર હોવી જોઈએ. ચાલો હવે છે 5માં બસ, અને અહીંયા છે કાર. બસ છે એ નજીક છે, આ બસ છે એવું મારે કેવું તો હું શું લખું વિદ્યાર્થી મિત્રો તો કે ધીસ ઇઝ અ બસ. હવે આપણને બધાને ખબર પડી ગઈ છે કે પહેલાં આપણે ધીસનો ઉપયોગ કરવાનો છે કે ધેટનો એ નક્કી કરવાનું. ધીસનો ઉપયોગ કરો, ધેટનો ઉપયોગ કરો, એની સાથે ઇઝ આવશે ટુ બીનું રૂપ એટલે ઇઝ મેકી દેવાનું. દૂરનું હોય તો ધેટ મેકવાનું, નજીકનું હોય તો ધીસ મેકવાનું. આ એક ધ્યાનમાં રાખવાનું, એની સાથે ઇઝનો ઉપયોગ કરવાનો. અને પછી તેની સાથે આર્ટિકલ આવે છે એ કે એન, જો વ્યંજન હોય તો એ મેકવાનો, અને સ્વર હોય તો એન આર્ટિકલ આવશે. સ્વર 5 છે એ આવ્યો યુ, એ પ્રમાણે. તો આપણે કહ્યું આ બસ છે તો ધીસ ઇઝ અ બસ, અને આ કાર છે એટલે કે આ ગાડી છે તો પેલી ગાડી છે એવું આપણે કેવું હોય. આ નહીં સોરી એ ભૂલથી બોલાઈ ગયું છે, પેલી ગાડી છે એવું આપણે કેવું હોય તો ધેટ ઇઝ અ કાર, તો આપણે એમ લખી શકીએ છીએ. આગળ 6 શું છે આ ચિત્રમાં તો કે
કાગડો છે, કાગડાને ઇંગ્લિશમાં શું કહીએ? ક્રો. અને અહીંયા છે એ આઉલ છે, બરાબર, ઘુવડ છે. તો આ કાગડો છે, હવે બધાને હવે આવડવું જોઈએ, ધીઝ ઇઝ અ ક્રો. કાગડાને ઇંગ્લિશમાં આપણે શું કહીએ છીએ? ક્રો કહીએ છીએ, બરાબર. અને આગળ પેલું ઘુવડ છે તેમાં શું લખશું? ધેટ ઇઝ એન આઉલ. હવે વિદ્યાર્થી મિત્રો, એન કેમ આવ્યો? તો કે આઉલ છે, આઉલમાં શું લખ્યું છે? ઓ. અને ઓથી શરૂઆત થાય છે, એટલે ઓ છે એ શું છે? સ્વર છે, એટલા માટે આર્ટિકલ એન મૂકીએ છીએ, ધેટ ઇઝ એન આઉલ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે તમારે ત્રણ નંબર પ્રશ્ન ક્રમાંક 3-6 પ્રશ્ન નંબર 1 નો જે ભણ્યા અને જે સમજ્યા એ સરસ મજાનું તમારે તમારી ગ્રામરની પાકી બુકમાં સમજી વિચારીને પૂરું કરી દેવાનું છે, ગ્રામરની પાઠ્યપુસ્તકમાં, બરાબર. આભાર.